જરા હટકે રેસિપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ગાજર મિક્સ શાક. તો ગાજરનું શાક બનાવવા માટે આપણે થોડીક મગની દાળ, કાપેલા ટામેટા અને થોડાક ધણા અને લીલા મરચાં લઈ લઈશું. હવે આપણે તેને એક કુકરમાં બાફવા મૂકી દઈશું. તો કુકરની અંદર આપણે દાળ લઈ લઈશું. દાળ લીધા બાદ આપણે તેમાં ગાજર લઈ લઈશું. દાળ અને ગાજરને આપણે ધોઈ દઈશું બે પાણી વડે. તો ફ્રેન્ડ્સ, મેં દાળ અને ગાજરને ધોઈ લીધું છે. હવે આપણે તેમાં દાળ ચડી જાય એટલું પાણી લઈશું. ત્યારબાદ આપણે તેમાં કાપેલા ટામેટા અને ધણા લઈ લઈશું અને કાપેલા મરચાં લીલા. તો ફ્રેન્ડ્સ, કાપેલા મરચાં અને ધણા અને ટામેટાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તેમાં આપણે મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે અને સેજ હળદર, બધું મિક્સ કરી લઈશું બરાબર આવી રીતે. હવે આપણે કુકરને બંધ કરીને 20 મિનિટ સુધી આપણે દાળને બફાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. ક્રશ પણ કરવાની જરૂર નથી. હવે આપણે દાળને વઘારી દઈશું. દાળ વઘારવા માટે આપણે ગેસ પર કઢાઈ મૂકી દઈશું. કઢાઈ ગરમ થાય એટલે આપણે તેમાં થોડુંક તેલ લઈ લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં હિંગ લઈ લઈશું થોડીક. હિંગ નાખ્યા બાદ આપણે તેમાં રાઈ જીરું નાખીશું. અને થોડીક મેથી. ત્યારબાદ આપણે વઘારમાં મીઠી લીમડીના પાન લઈ લઈશું થોડા. હવે આપણે દાળ લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે દાળને આવી રીતે વઘારી લઈશું. હવે આપણે બધો મસાલો નાખીશું. સેજ હળદર, સેજ સૂકું લાલ મરચું, સેજ ગરમ મસાલો અને થોડુંક ધાણા જીરું પાવડર, બધું આપણે મિક્સ કરી લઈશું આવી રીતે. ફ્રેન્ડ્સ, આપણી દાળ સરસ રીતે ઉકળી ગઈ છે. હવે આપણે દાળને એક વાટકીમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ગાજર અને મગની દાળ આપણી સરસ રીતે બની ગઈ છે. આ દાળને તમે ભાત સાથે કે રોટલા સાથે કંઈ પણ રીતે ખાઈ શકો છો. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.